નમસ્કાર. શબ્દો જીવનમાં શું છે અને શબ્દો જીવનમાં બીજા ઉપર કેટલી અસર કરે છે, શબ્દોને જાણી જોઈ વિચારીને વાપરો અને બોલો. મૂલવતા નહીં મને, હું તમારી ઓળખાણ છું, ડગલે ને પગલે તમારી સાથે જ છું. દુનિયા તમને ભૂલી જશે પણ એ મને તો ક્યારેય નહીં ભૂલે. દેખાય નહીં એવા છે શબ્દો, અને છતાં કોઈનો ઘા પણ છું અને કોઈનો મલમ પણ છું. ધારો તો તમારો માલિક પણ છું અને ધારો તો તમારો ગુલામ પણ છું. તો બોલતા પહેલાં શબ્દોને વિચારીને બોલજો કે આપણે શું બનવું છે. માણસના જીવનમાં શબ્દો ખૂબ જ કામ કરી જાય છે. જે ક્યારેક દવા કામ નથી કરતી એનાથી વિશેષ શબ્દોથી માણસ જિંદગીમાં ઊભું થઈ જાય છે. કોઈ વ્યક્તિ આપને આપણે એમ કહેશું કે તું મૂંઝાઈશ નહીં, હું તારી સાથે છું, અરે હિંમત રાખજો, અરે ચાલ્યા રાખે, આ બધું સારું થઈ જશે, ચિંતા ન કરો. આ શબ્દો દ્વારા આપણે બીજાને મલમ રૂપે, એક આશ્વાસન રૂપે આપીએ છીએ અને તેને હળવાશ અનુભવે છે જીવનમાં. શબ્દો માણસના જીવનમાં ખૂબ જ અસર પાડે છે. સારા શબ્દો કોઈના દુઃખની દવા બને છે અને ખરાબ શબ્દો વાપરીએ તો એ દુખતામાં ડામ આપે છે. ઘણા શબ્દો એવા છે કે જો આપણે વિચાર્યા વગર બોલશું તો જીવનમાં તકલીફો અને દુઃખો ઊભા થશે. શબ્દો દ્વારા માણસ ઓળખાતો હોય છે અને સમજાતો પણ શબ્દો દ્વારા જ હોય છે. શબ્દો એ જીવનની સૌથી મોટી તાકાત છે અને સૌથી મોટી નબળાઈ પણ છે. જેથી શબ્દોનો ઉપયોગ સમય સાથે સમજી વિચારીને જ કરો, જોખીને તોલીને. શબ્દો બીજાને ગમે તેવા વાપરો અને શબ્દો મીઠા વાપરો. શબ્દો દ્વારા જીવન કોઈના દિલમાં વસી પણ શકાય છે અને શબ્દો દ્વારા માણસના દિલમાંથી નીકળી પણ શકાય છે. જો શબ્દો સારા હશે તો બીજાને અમૃત સમાન બની રહેશે અને નહીતર શબ્દો ખરાબ હશે તો ઝેર જેવા થઈ જશે. શબ્દોથી પરિસ્થિતિ, સંબંધો અને જનજીવન ઉપર તેની ખૂબ જ અસર થાય છે. નેગેટિવ શબ્દો ઝેર સમાન છે, જ્યારે પોઝિટિવ શબ્દો છે તે સુખ અને શાંતિ આપે છે. હંમેશા શબ્દો દ્વારા આપણું જીવન બને છે. શબ્દોની ભાષાને આપ માણસના શિસ્ત, સભ્યતા અને સંસ્કાર તેના દ્વારા જ રજૂ થાય છે. શબ્દો થકી માણસ પોતાના દિલના ભાવ બતાવી શકે છે અને શબ્દો થકી જ બીજાને ખુશી પ્રેમ પણ જતાવી શકે છે. જો શબ્દો હંમેશા જોઈ વિચારીને બોલશું એટલે જ તો જ જીવનમાં શબ્દો દ્વારા આપણે જીવન સારું બનાવી શકશું. એટલે જ કહ્યું છે કે હર શબ્દ છે ને એ બ્રહ્મ છે. જો એનો સાચી જગ્યાએ અને સાચો ઉપયોગ કરશું તો જીવનમાં આવતી હર પરિસ્થિતિ સામે અને હર સમય આપણી સામે ઢાલ બનીને આપણે શબ્દો સાથ આપશે અને આપણું જીવન સરળ બની રહેશે. જય શ્રી કૃષ્ણ.